लड़ाई सरकार सामे नथी, अमारी लड़ाई सिस्टम सामे छे, अने खेडूतो मजूरो अने माछीमारो अने आ सिवाय जेटला भी गरीब लोको छे एना माटे, अने बीजू एक आशा बहनों माटे जेने बे हज हवे मुद्दा उपर आवुं छुं। मुख्य वात छे खेडूतोनी, मुख्य वात छे माछीमारोनी, अने मुख्य वात छे मजूरोनी। હું અહીંયાથી તમને એટલા માટે આ મગફળીના લણવાના દ્રશ્યો બતાવું છું જેથી કરીને આપને ખ્યાલ આવે કે કેટલી મુશ્કેલી હોય છે ખેડૂતોને આ કામમાં। પેલી છે તે મહિને કન્ફર્મ હોય છે કે એટલો પગાર આવશે, જેટલો બી હોય ખેડૂતોમાં મુશ્કેલી એ છે કે વરસાદ આવે તો એ ઉપાધિ અને ના આવે તો એ ઉપાધિ કેવો હાલ રહેશે। મતલબ કે આ જ્યારે લણે છે ત્યારે માંડવીના ઉતારા મગફળી હોય છે તેના કેટલા રહે છે, આ તમામ વસ્તુ કુદરતી છે। સેમ વસ્તુ માછીમારોની છે કે જ્યારે માછીમારો સમુદ્રની અંદર સમુદ્ર ખેડવા જતા હોય છે ત્યારે નક્કી નથી હોતું માછલી આવશે કે નહીં આવે। અને ત્રીજો આ મજૂર વર્ગ, આ મજૂર વર્ગને ડિપેન્ડ હોય છે ખેડૂતો ઉપર, કારણ કે તે લોકોની રોજી રેતી હોય છે તે સંપૂર્ણપણે આ ખેતમજૂરોની ખેડૂતોના ઉપર હોય છે। ખેડૂતોને મળે છે તો બિચારાને મળે છે, બાકી નથી મળતું। અને ખેડૂતો છે તેના માટે કોઈ માગણી નથી કરતું। ખેડૂતોને વર્ષમાં 2-3 વાર ખુશી મળે છે, ક્યારે ખબર, જ્યારે આ તેના પાક હોય છે તે વાવવાનો હોય છે ને લણવાનો હોય છે, બાકી આખી વર્ષ છે તે રડતા હોય છે ખેડૂતોને। મોટી મેં એક વસ્તુ જોઈ છે એટલા માટે કે જ્યારે ખેડૂત પેદા થાય છે ત્યારે એના બાપા એને કર્જ આપ્યું હોય છે, અને જ્યારે મરે છે ત્યારે એના છોકરાને વધારાનું કર્જ આપીને જાય છે। આ વસ્તુ ખેડૂત છે તે પોતાના પરિવારને અથવા તો પોતાના દીકરાને આપતો હોય છે, ન તો એ મકાન બનાવી શકે છે ન તો એ કોઈ જમીન લઈ શકતો, માત્ર મજૂરી કરે છે। અમે હકદાર છે, આ ખેડૂતો છે, માછીમારો છે અને આ મજૂરો છે, આનું ક્યાંય ચિત્રમાં નામ જ નથી। તમામ લોકો છે તે અત્યારે આંદોલનો કરે છે, પરંતુ ખેડૂતો છે તે નથી આંદોલન કરી શકતા, નથી માછીમારો કરી શકતા કે નથી મજૂરો કરી શકતા। આ લોકોની કોઈ માગણી છે જ નહીં, સરકારે સમજીને પહેલી ફર્સ્ટ વાત આવે અગર કોઈના ભાવ વધારાની તો ખેડૂતોના હોય છે, પરંતુ ભાવ વધતા નથી ને જ્યારે સરકાર વધારે છે ત્યારે દૂધને સામે ખાંડના ભાવ ડબલ થઈ ગયા, જે પશુને ખવડાવવાનો ચારો આવે છે એના। આ સિવાય ખેડૂતોના અનેક પ્રકારના નુકસાન ગયા છે, ભૂતકાળમાં પણ વાવાઝોડા આવ્યા છે, સહાય મળવી જોઈએ, જેટલું નુકસાન થયું એટલી નથી મળતી, એની 10 ગણી ઓછી મળે છે એ પણ પૂરતી મળતી નથી। અત્યારે રાજ્યભરમાં ચૂંટણી આવે છે ને રાજ્યભરના કર્મચારીઓ અલગ અલગ વિભાગના કર્મચારીઓ આંદોલન કરી રહ્યા છે, પરંતુ ખેડૂત એક એવો માણસ છે જેના માટે કોઈ અવાજ નથી ઉઠાવતું। અમે જ્યારે ખેડૂતને સાંભળીએ શું કહો સર, ખેતરના યમુનિયા ખાતરના 640 રૂપિયા હતા, આપનું નામ શું? મારું નામ કાંતિભાઈ કથિરિયા, ગામ જરગલી, બોલો। હવે યમુનિયા ખાતર ગયા વર્ષે 640 રૂપિયામાં 2 ગાવતી 50 કિલોની, એમાંય વજન અત્યારે તો 50, તો મને તો નથી લાગતું કે 50 કિલો હોય। હવે એ જ થેલી આજે હું 1040 રૂપિયામાં ખરીદી, કેવડો વધારો! અને એમાં આ પાસે નિંદામણના ખર્ચાય નથી થતા, આમ તમે જોવા નીંદવું ઘણું પણ પૈસા વિના એનું નીંદવું, આમાં મજૂર તમે જો આ એટલા એક થ્રેસર આવે એમાં 40 મજૂર છે, કેટલા એક મજૂરની 350 રૂપિયા મજૂરી દેવી પડે, 1000 રૂપિયા કલાકના થ્રેસરના ભાડાના દેવા પડે સરવાળે, અને હિસાબ કરીએ તો વાહે 0 જ વધે છે, અને અમુક વસ્તુમાં તો મારે નથી બોલવું બરોબર। કેટલી જમીન છે મારી પાસે અત્યારે? 15 વીઘા જમીન છે। તમારા બાપા શું દઈને ગયા? બસ કરજ કેટલું દીધું? એ મામાનો કે આપણે 2001માં એક્સપાયર થઈ ગયા, અને 19માં મને એટલે 99માં મને આ વહીવટ આપ્યો, એ પછી એ સમયમાં 4 લાખ રૂપિયા કરજ હતો, એટલે માનો કે 40,000નું તો ઉત્પાદન ન થતો અને 4 લાખ કરજ હતો, ભૂકો કરી નાખ્યો। અત્યારે કરજ છે જરાય કે નહીં? કરજ અત્યારે 9 લાખ રૂપિયા। તમે તો ઘટાડવાનું મતલબ વધાર્યું તો શું કરવું, આને તો દેવું ને, હા જે માનો કે 5 લાખ છે એટલે મજૂર વહી જાય। અચ્છા, અમે ઘણી બધી જગ્યાએ જોયું છે કે એક્સ એમએલએ અથવા તો ભાજપ વાળો, કોંગ્રેસ વાળો, તાલુકા પંચાયત પ્રમુખ, આ ગામનો જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા સદસ્ય,
હાડું મેં એવું નહીં જોયું કે ખેડૂતોના ખેડૂત આગેવાન એવું કોઈ ગાડીમાં કેમ કોઈ 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 નથી નથી એનું શું કારણ છે? હવે એ તો મારો રામ જાણે બરોબર. ઉપરથી હું હવે આમાં આથી નવરા થાય તો અમે રાજકારણમાં આવી અમનાર ઘણું આવું જ છે બરોબર. મને એવી તમન્ના છે કે હું એ ક્યાંક સીટ ઉપર મેળવી શકું, પણ હવે આમાં નીકળાતું નથી બરોબર. નીકળવા જાય તો છોકરાને કચણનું થાય નહીં, બીજી બધું કરવું પડે ને છોકરાઓનું બધાયનું. ભાઈ તો આ ત્યાં કથિરિયાભાઈ જેમની આ જમીન છે, હવે હું આપને નજીકથી થોડા દ્રશ્યો બતાવું. આ 300 કે 350 રૂપિયામાં આખો દિવસ મજૂરી સવારે 9 થી લઈને સાંજના 6 વાગ્યા સુધી આ બહેનો કરે છે. આ લોકોના છોકરાને જ્યારે આ લોકો આખો દિવસ કાળી મજૂરી કરે છે તે માંડ માંડ રાત્રે એના છોકરાના પેટ ભરાય છે. કહેવાનો મતલબ એ છે કે રાજ્યભરના લોકો આ લોકોને, ખેડૂતોને, માછીમારોને અને ગરીબ અને મધ્યમ વર્ગની વાત કરીએ તો આ લોકો કાળી મજૂરી કરે છે, પરંતુ આના માટે ન તો કોઈ લડવાવાળું છે કે ન તો કોઈ બોલવાવાળું છે. ખેડૂતનો દીકરો જન્મે ત્યાંથી કરજની સાથે જન્મે છે અને મરે ત્યારે એના દીકરાને કરજ આપીને જાય છે. બીજી વસ્તુ એ છે કે આ મગફળી છે, લગભગ આમાં વરસાદ પડી ગયો છે. આ જેટલી બી આ ભાઈ કહે છે કે આની અંદર 5 જનાવર નીકળ્યા હતા. હવે એક એક મોટી વાત એ છે કે આ ખેતી કરવામાં રિસ્ક કેટલો છે એ તમને કહું. જનાવરથી લઈને સિંહ સુધીની ધ્યાન અહીંયા રાખવાની, ઝેરી જીવજંતુ અને રાત્રિના પાણી વાળવાનું. આ સિવાય અહીંયા ભૂંડ અને ડુક્કરના ડુક્કર ભૂંડ રોજનો ત્રાસ છે. મતલબ કે ખેડૂત રાત્રે ન તો દિવસે સૂઈ શકતો ન તો રાત્રે સૂઈ શકે છે. 24 કલાક આર્મી જેવી ડ્યુટી અહીંયા કરે છે. વાત એની છે કે ખેડૂતને દેશનો રાજા કહેવામાં આવે છે, પરંતુ આ સિસ્ટમની અંદર, હું એમ નથી કહેતો કે આ સરકારની અંદર, અત્યાર સુધીમાં જેટલી બી સરકારો આવી છે અને આવનારી છે તમામ, ખેડૂતની ભિખારી જેવી હાલત થઈ ગઈ છે. આખો દિવસ અને આખી રાત અહીંયા પર મહેનત કરે છે ત્યારે માંડ એના છોકરાનું ગુજરાન ચાલે છે અને એના બાપા જે કરજ દઈને જાય છે ઓછું કરવાને બદલે આ લોકોનું ડબલ થાય છે. મારી તમામને રિક્વેસ્ટ છે, અગર તમારે આંદોલનની અગર તમારામાં માનવતા હોય તો, અગર સરકારમાં માનવતા હોય તો પેલા ખેડૂતોના જે પાકના ભાવ છે તેમાં વધારો કરે. ધન્યવાદ.